एकदम फलदायी निवड़े छे। भले कोरोना पण एनी सामे आपणे लड़ीशू। एक नव सूत्र पण आपणे याद राखीशू विज्ञान नी अंदर कोरोना छे एटले कहू छू। शाळाओ बंद छे परंतु आपणुं शिक्षण कार्य चालू छे। ओके, ए साथे ज जेवी रीते वर्ग शिक्षक विद्यार्थियों ने क्लास नी अंदर भणावे छे तेवी ज रीते आजे बधा ज मुद्दाओने खूब ज सरळताथी दरेक मुद्दाओनी छणावट करीने आपनी समक्ष आजे हूँ रजू करवानो छुं। धोरण 10 विज्ञान अने टेक्नोलॉजी। विज्ञान अने टेक्नोलॉजी साथे जे एक वात एवी थाय, हूँ हजू पण एम कहू छू, करीए वात आपणे के जेवी रीते क्लास के वर्गखंड नी अंदर शिक्षक एक मुद्दा पर हाईलाइट करीने जे रीते भणावे छे, एक मुद्दो शिक्षक द्वारा छूटतो नथी, ते प्रमाणे आजे तमारी समक्ष प्रकरण नंबर 1 रासायणिक प्रक्रियाओ अने समीकरणों विषे कई चर्चा करीशुं। रासायणिक प्रक्रियाओ अने समीकरणों प्रकरण नंबर 1 नवो एनसीईआरटी नो अभ्यासक्रम छे। कई नवा नवा चित्रों कई इक्विपमेंट आवी गया छे, आपणी कई क्यूआर कोड पण आवी गया छे, स्केनर पण आवी गया छे, तेनाथी आपणे सारी रीते वीडियो पण जोई शकीए छीए। परंतु अत्यारे हूँ कहू छू, अहीं आगळ एक प्रकरणनी ऊपर एक मार्टिन एच फिशरे एक वाक्य लख्युं छे, फेक्ट्स आर नॉट साइंस एज द डिक्शनरी इज नॉट लिटरेचर। એનું એક ગુજરાતી કહું, ફેક્ટ્સ આર નોટ સાયન્સ, હકીકતો એ વિજ્ઞાન નથી, જે હકીકત છે એ કઈ વિજ્ઞાન નથી, કારણ કે શબ્દકોષ એ સાહિત્ય નથી, શબ્દકોષ એ સાહિત્ય નથી, શબ્દકોષ લિટરેચર એ સાહિત્ય નથી। શરૂ કરીએ આજનું પ્રકરણ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો। આ જે વિડિયો જે કહેવામાં આવે છે ને, પૂર્વધારણા જે બાંધવાની હોય છે ને, શરૂઆતમાં એ પૂર્વધારણા બાંધવાનો જ હું પ્રયત્ન કરું છું। આ જે ચેપ્ટર જે હવે કંઈ ચાલુ થશે, એ ચેપ્ટરની અંદર એક એક મુદ્દો શરૂ કરીએ છીએ આપણે। રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું, 5, 6, 7, 8 ની અંદર ઘણું બધું આપણે ભણતા આવ્યા છીએ। પહેલું તો નાનપણથી જ દહીં 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 હે ને, એટલે જ અહીંયા આગળ રોજિંદા જીવનના કેટલાક પ્રશ્નો કીધા છે જે આપણે 5, 6, 7, 8માં ભણી ગયા છીએ। નંબર 1, ઉનાળામાં ઓરડાના તાપમાનને દૂધને ખુલ્લું રાખવામાં આવે, શું થાય, ફાટી જાય ને, બસ ફાટી જાય, તમે જાણો જ છો, એને જ રાસાયણિક પ્રક્રિયા કહેવાય, કંઈક પોતાના ગુણધર્મો બદલી કાઢે, કંઈક કે થઈ જાય, કાચી કેરી ખાટી લાગે પણ સાલું કંઈક એવું થાય કે મીઠી થઈ જાય, હે, ઉનાળાના એ જ રીતે છે, ઉનાળાના ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખવામાં આવે, જો સારું દૂધ હોય તો મીઠું લાગે, પરંતુ જો ફાટી ગયું, દહીં બની ગયું તો સાલું ખાટું થઈ જાય, કંઈક પ્રક્રિયા થઈ, બસ એ વિશે જ આખા પ્રકરણમાં અત્યારે ભણવાનું છે આપણે। લોખંડના તવા તપેલાને ખીલ્લાને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લા રાખવામાં આવે તો શું થાય, ઘાટ આવી જાય, કેરી અથાણાની સિઝન આવી ગઈ છે, મમ્મી ઉપરથી પેલું શું કહેવાય કે છીણી એ કાઢે અને તરત કાટ જેવું લાગી જાય, એટલે તરત કે સાલું તેલ લગાડ્યું નતું એટલે કાટ આવી ગયો, પાણીમાં કદાચ ખીલી રહે તો પણ એને કાટ લાગી જાય, દ્રાક્ષનું આથવણ કરવામાં આવે તો એને કહેવાય છે આમ તો આલ્કોહોલ કહેવાય। ઓકે, આગળ વાત કરીએ, દૂધને ખુલ્લું રાખવામાં આવ્યું, વાતાવરણમાં ખુલ્લું રાખવાનું, લોખંડના તવાને તપેલાને દ્રાક્ષનું આથવણ કરવામાં આવ્યું, ખોરાક નંધાય છે, ખોરાક
એમાં પણ ફેરફાર થઈ જાય છે, કંઈક નવી વસ્તુ ઉમેરી એનો સ્વાદ કંઈક બદલાઈ જાય, કંઈક અલગ થઈ જાય. હે, માખણ હોય, દહીં હોય, દહીં એકદમ ખાટું થઈ ગયું હોય, મેળવણ કરેલું હોય, પણ સાલું મલાઈ એકદમ એ થઈ ગયું હોય, ગરમ કર્યું એટલે સાલું ઘી બની ગયું, ને ઘી બની ગયું એટલે કેવું મીઠું લાગે. આ હા હા હા, આપણા શરીરમાં ખોરાકનું પાચન થવું, ઓ ખાટું તૂરું મીઠું બધું જ ખાઈએ, પણ પાચન કરી કાઢે ને કંઈક નવી ઉર્જા પણ આપે. આપણે શ્વાસ લઈએ છીએ એ પણ એક રાસાયણિક પ્રક્રિયા થઈ, ઓક્સિજન લીધો પણ સાલું કાર્બન ડાયોક્સાઈડ બહાર નીકળી ગયું. હા હા હા, કેમિકલ રિએક્શન કહેવાય. એટલે કે હવે ફરીથી શરૂ કરીએ કે પ્રારંભિક તમામ પરિસ્થિતિઓમાં પ્રારંભિક પદાર્થની પ્રકૃતિ અને તેની ઓળખાણ કંઈક ને કંઈક પરિવર્તન આવે છે. ઉપર કી દૂધને દૂધ મીઠું હતું, સાલું ખાટું થઈ ગયું. તેના દ્રવ્યના ભૌતિક અને રાસાયણિક ફેરફારો વિશે પણ આપણે અગાઉના ધોરણોમાં ભણી ચૂક્યા છે. છઠ્ઠા સાતમા આઠમાંથી આપણે આ જ કરતા આવ્યા છીએ ત્યારે આપણે કહી શકીએ કે કોઈક રાસાયણિક પ્રક્રિયા થાય છે. આશ્ચર્ય તો થાય રોજિંદા જીવનમાં, પણ આ ભણવાનું આવ્યું ને એટલે એને રાસાયણિક પ્રક્રિયા કહી દીધી. ખબર તો હતી કે દૂધને ખુલ્લું મૂકવાનું નહીં. ઓકે, ખરેખર રાસાયણિક પ્રક્રિયાનો અર્થ શું છે, આપણે કેવી રીતે જાણી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે, અને આ પ્રશ્નના ઉત્તર માટે જ હવે આપણે ભેગું થવા. નવમાની અંદર આ એક્ઝેક્ટ રાસાયણિક પ્રક્રિયા આપણે ઘરમાં નથી બનતી, પણ અહીં આગળથી મેરેને કીધું છે શિક્ષકની મદદ લેવી એટલે પ્રયોગશાળામાં આ વસ્તુ થઈ શકે. નવમાની અંદર ઘણી બધી આવી વસ્તુઓ કરી હશે. વસ્તુ એવી છે કે 3-4 સેમી લાંબી મેગ્નેશિયમની એક પટ્ટી લીધી અને કાચ પેપર વડે ઘસીને તેને શુદ્ધ કરી કાઢી. એટલે ચળકાટ મારે, આપણું જો લોખંડનું હોય વસ્તુને એને ઘસી કાઢીએ તો પાછું ચળકાટ મારતું ચીપિયાને વડે પકડીને બર્નર અથવા તો શીટ લેમ્પની આગળ રાખીને તેને આકૃતિમાં પ્રમાણે વોચ ગ્લાસમાં એકત્રિત કર્યું. એટલે શું કીધું કે અહીં આગળ આ મેગ્નેશિયમની પટ્ટીને આ ચીપિયાની મદદથી મેગ્નેશિયમની પટ્ટીને પકડવાની છે અને બર્નરની મદદથી એને સળગાવી. કંઈક રાસાયણિક પ્રક્રિયા થઈ અને આ કંઈક વોચ ગ્લાસની અંદર કંઈક બન્યું અને એને જ કહેવામાં આવ્યું મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમ ઓક્સાઇડ તરીકે તેને ઓળખવામાં આવ્યું. કંઈક રાસાયણિક પ્રક્રિયા થઈ, મેગ્નેશિયમની પટ્ટી હતી બળી, ઓક્સિજન એની અંદર ભળ્યો અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યું. કેવું લાગે છે? જો સારું લાગતું હોય ને તો લાઈક કરજો ને સબસ્ક્રાઈબ બે કરજો મારી ચેનલને. ઓકે, એ વસ્તુ એ ખરી કે કોઈ પણ વસ્તુ બને ને એટલે એનો એનો જે પેલો જ્વાળા હોય ને એનો પ્રકાશ એકદમ આપણા મોઢા પર આવી જાય છે. એટલે જ અહીંયા આગળ કીધું છે કે વોચ ગ્લાસમાં એકત્ર કરવાનું છે ને તમારી આંખોથી શક્ય એટલી તેને દૂર રાખીને સળગાવો. એકદમ ધડાકા બેન એકદમ જોરથી સળગે અને ખૂબ જ પ્રકાશ આપે એને. પણ છેલ્લે જો કોલસો બાળીએ તો જેમ રાખ ઉત્પન્ન થાય એમ મેગ્નેશિયમની પટ્ટી જો બાળીએ, મેગ્નેશિયમની પટ્ટી જો અહીં આગળ આપણે જો બાળીએ તો અંદર મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. ઓકે, દેખો આ જ રીતે આપણે અહીં આગળ ભણવાનું છે. એકદમ મસ્ત રીતે ફ્રેશ થઈ જવાનું. કોરોના છે, ડરવાનું નથી, ઘરમાં રહેવાનું ને ભણવાનું છે. હા કે બસ, પણ આખો વિડીયો તો જોવો પડશે. હા, તમારે શું થયું એ તો મેં તમને વાત કરી જ કે મેગ્નેશિયમની આજે કંઈ પટ્ટી હતી, આ મેગ્નેશિયમની પટ્ટીની અંદર જે ઘરા મારતી સફેદ જ્યોત સળગી પાવડર રાખમાં પરિવર્તન પામ્યું એટલે કે તેને મેગ્નેશિયમ ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવ્યું. એટલે કે એની અંદર તેના ગુણધર્મોની અંદર પરિવર્તન આવ્યું. એવી જ બીજી પ્રવૃત્તિ છે. આ તો ભાઈ રસાયણ કીધું, પેલી તો બધી આપણને ખબર છે કે લોખંડને કાટ લાગે, પણ આ કંઈક પ્રયોગશાળામાં કરવાની પ્રવૃત્તિ હતી એટલે આ પ્રવૃત્તિ આપણે કરીએ છીએ. એક લેડ નાઇટ્રેટનું દ્રાવણ લીધું, લેડ નાઇટ્રેટનું પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેર્યું એક કસનાળીની અંદર. કેવું છે અમને નીચે બતાવું છું. ઓકે, કોનિકલ ફ્લાસ્ક થોડા એક ઝીંકના દાણા લખ્યા, જે ઝેડેન કહેવાય ઝીંકને, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ HCl, સલ્ફ્યુરિક એસિડ H2SO4 નો ઉપયોગ સાવચેતીથી કરવાનો. એટલે આગળ એ કીધું હતું કે ભાઈ શિક્ષકની મદદ લેવાની. ઝીંકના દાણાની ફરતે શું થઈ રહ્યું છે, કોનિકલ ફ્લાસ્કમાં શું થઈ રહ્યું છે એ બધું થાય. અત્યારે તો ભાઈ ઘરમાં છીએ એટલે આ પ્રયોગ તો થવાનો નથી, પણ તમને કંઈક વસ્તુ એવી કહું કે જેનાથી ફેરફાર થઈ શકે, કંઈક તમે લોકો નવું. આ જે કંઈ પ્રવૃત્તિઓ અહીં કરીને તો અહીં આગળ ઝીંકના દાણાદાર ઝીંક લીધું, મન સલ્ફ્યુરિક એસિડ લીધું. આવું જે આજે પાત્ર કહેવાય ને એને કોનિકલ ફ્લાસ્ક કહેવાય અને આજે મોડું જે કહેવાય ને એને બુચ કહેવાય.
આ બુચ કહેવાય, અને બુચ એક કાણાવાળો બુચ, અને એની અંદરથી કસનળી બહાર કાઢી. કઈ કઈ વસ્તુ, કઈ કઈ વસ્તુ બદલાય? એક તો અવસ્થામાં પરિવર્તન આવ્યું, રંગમાં પરિવર્તન આવ્યો, વાયુનો ઉદ્ભવ થાય છે, તાપમાનમાં પણ પરિવર્તન થાય છે. મેગ્નેશિયમની પટ્ટી સળગાઈને એટલે એકદમ ઝઘડા બંધ અને તાપમાન પણ વધી જાય છે. આ રીતે કરીને આપણે આપણી આસપાસની જે કંઈ પ્રક્રિયાઓ થતું હોય છે તેની આપણે સાંકેતિક રૂપે સારી રીતે નિરૂપણ કરી શકતા હોઈએ છીએ. અત્યાર સુધીમાં રાસાયણિક પ્રક્રિયા તો આપણે જોઈ, પણ હવે આ થયું કેમ કેમ એટલે કે એને વૈજ્ઞાનિકો એનું સમીકરણ બનાવી દીધું. ભાઈ શું કહી દીધું અહીંયા આગળ કે એના વાક્ય સ્વરૂપે કહે છે ને કે મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગે છે. હવામાં કેમ સળગે? કોઈ પણ પદાર્થને સળગવા માટે શું જોઈએ? સળગવા માટે શું જોઈએ? એને તો ઓક્સિજન જ જોઈએ ને. એટલે કે મેગ્નેશિયમની પટ્ટીને ઓક્સિજનની હાજરીમાં તેનું દહન કર્યું. જેના ઉપર પ્રક્રિયા કરવાની છે એને પ્રક્રિયકો કહેવાય, અને જે કંઈ મળ્યું તેને નિપજ કહેવાય. મેગ્નેશિયમ Mg પ્લસ 2 થયું, અને અને વત્તા ઓક્સિજન O માઇનસ 2 કહેવાયું. બંને ભેગું થયું એટલે શું મળ્યું ભાઈ? MgO મળ્યું. મેગ્નેશિયમ ઓક્સાઇડ આઈટ પ્રત્યે લાગે આવું બધું નવમામાં આવે છે, તમે ભણ્યા જશો. એટલે કે વસ્તુ શું કહે છે, રાસાયણિક ફેરફાર અનુભવતા પદાર્થો મેગ્નેશિયમ અને ઓક્સિજન એ પ્રક્રિયકો છે, અને ઉત્પન્ન થતો પદાર્થ એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. ક્લિયર થાય છે ને? એકદમ બસ આ જ રીતે ભણાવીશું ને, રોજે રોજ છે ને આનું લેસન કરતું રહેવાનું. પણ વિડીયો કેવો જોવાનો, આખો જોવો ને તો જ તમને મજા આવશે ભણવા. અહીં પાછું છે ને રાસાયણિક ફેરફાર અનુભવતા પદાર્થોને, આ જે રાસાયણિક ફેરફાર જે અનુભવાય છે ને એની અંદર મેગ્નેશિયમ અને ઓક્સિજન એ પ્રક્રિયકો છે. અહીંયા આગળ કીધું ભાઈ, હું ચાર વાર બોલીશ પણ તમારે ખરેખર યાદ રાખવાનું છે. આ બંને શું છે? પ્રક્રિયકો છે. ને આ બંને શું કહેવાય? નિપજ કહેવાય. કેમ? પ્રક્રિયા જેના પર કરી એને પ્રક્રિયકો કહેવાય, ને જે કંઈ મળ્યું એને શું કહેવાય? નિપજ કહેવાય. દૂધ હતું એ પ્રક્રિયા થઈ, ગરમી એને થઈને ફાટી ગયું, ને કંઈક મળ્યું એટલે એને દહીં કહેવાય, તો એને નિપજ કહેવાય. ઓકે, શાબ્દિક સમીકરણ એ પ્રક્રિયકો નિપજોની વચ્ચે તીરની નિશાની દ્વારા દર્શાવાય છે. અહીં જોવો આવી રહ્યું, અહીંયા આગળ આ બેની વચ્ચે તીરનું એ આમ કરીને આમ મારેલું છે, એ એ તીરનું નિશાન છે. નિપજોમાંથી થતું પરિવર્તન દર્શાવે છે. પાછું ગણિતની અંદર ને એમ આપણે કહીએ છીએ ને કેમ LHS ને RHS. LHS એટલે લેફ્ટ હેન્ડ સાઈડ, એટલે કે જે કંઈ આપણી ડાબી બાજુની આ જે ડાબી બાજુ કહેવાય ને એને LHS તરીકે ઓળખવામાં આવ્યું, અને જે જમણી બાજુ હોય એને શું કહેવાય? એને શું કહેવાય? RHS, રાઈટ હેન્ડ સાઈડ. એટલે પ્રક્રિયકો હંમેશા ડાબી બાજુ છે, ને નિપજો હંમેશા કઈ બાજુની આવશે? જમણી બાજુ આવશે. ઓકે, તેમની વચ્ચે પ્લસનું ચિહ્ન લખાય છે, તે જ નિપજોની તરફ RHS પ્લસનું ચિહ્ન દ્વારા લખાય છે. તીરનો અગ્રભાગ નિપજો તરફ હોય છે, એટલે જેને તીર મારે જે બને એ તીર બાજુનું હોય છે. ઓકે, આ તો એકદમ ફાઇન છે ને, સમજમાં પડે. ઓકે, કોઈ પણ પ્રશ્ન હોય ને તો પાછું વોટ્સઅપ ગ્રુપને એમ બધું આપણે બનાવીએ છીએ, અથવા તો યુટ્યુબની અંદર કોમેન્ટ કરી દેવાની, તો તરત છે ને તમને જવાબ એ મળી જશે. નવું પ્રશ્ન આવ્યો ભાઈ, આપણે બે પેજ પૂરા થઈ ગયા છે. હા, આમ ફટાફટ બધું પૂરું થઈ જશે, પણ વિડીયો આખો જોવાનો. રાસાયણિક સમીકરણ કેવી રીતે લખી શકાય? કેમ, શું કહેવાય ભાઈ? રાસાયણિક સમીકરણ કેવી રીતે લખવું? ઓકે, એટલે બધું સહેલું છે. રાસાયણિક સમીકરણ અન્ય કઈ રીતે વધુ સંક્ષિપ્તમાં ટૂંકમાં રજૂ શકાય? શબ્દોની જગ્યાએ રાસાયણિક સૂત્રનો ઉપયોગ કરવાનો, એને આખું નામ કહીએ એના કરતાં પેલું ઘણું નામ હોય ને તો એ ઝડપથી કરી શકાય. ઓકે, રાસાયણિક સમીકરણ સંક્ષિપ્ત રૂપે બનાવી શકાય છે. રાસાયણિક પ્રક્રિયાના રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરી શકાય છે, હે ને? કંઈક ટૂંકું રસ્તો કહેવાય કે અત્યારે પેલું હાઉ આર યુ, હાઉ આમ લખીએ ને, હાઉ આર AR YOU, પણ આપણે શું લખીએ? હાઉ લખીએ, પછીથી ખાલી એકલો આર લખીએ, અને પાછો યુ લખી કાઢીએ. બસ આવી રીતે આ ટૂંકામાં લખી કાઢવાનું છે. જોઈએ, જુઓ, આ Mg એટલે મેગ્નેશિયમ, ઓક્સિજન એટલે O2, અને MgO2. ક્લિયર એકદમ ફાઇન ને? હા, MgO2 એની નિપજ થઈ. મેગ્નેશિયમ ઓક્સિજન તેમજ મેગ્નેશિયમ ઓક્સાઇડના સૂત્રની મદદથી ઉપયોગ સમીકરણ સમજાવી શકાય છે. ભાઈ નજરો તમારી ફરતી રહેવાની છે, બરાબર છે? ચાલો આગળ વાત કરીએ. કેવી રીતે કરી શકાય છે રાસાયણિક સમીકરણ હજુ સંસ્કૃત રૂપમાં?
रासायणिक समीकरण द्वारा रजू कर सकता है, ये बड़ी बात थी मैग्नेशियम नो। अब संतुलित रासायणिक ओके तीन निशानी नी डाबी बाजू में अभी हालत तमने कीधुं तुं ने आ बाजू एटले डाबी बाजू एल एच एस अने बीजी बाजू आर एच एस। दरेक तत्वना परमाणुनी संख्या गणवानी आवे शुं थाय छे, दरेक तत्वना परमाणुनी संख्या सामान ज रहेवी जोईए, जो न होय तो समीकरण केवुं कहेवाय असंतुलित कहेवाय। तमे जो अत्यारे जो तमे लोको जाओ क्यां आगळ जाओ भाई, आपणे दुकानमां जाओ अने पेलो वजन करे ने एनी अंदर एवुं होय के भाई एक बाजू पल्लू मूक्युं ने एक बाजू पर तमारे धारो के चणानी दाळ लावी हती पण वधारे के ओछी होय तो कई तमे लो ना लो, पण जो बरोबर जो थोय ने तो ज तमे ए वस्तु लो। एटले के एने शुं कहेवाय छे, संतुलित तरीके तेने ओळखवामां आवे छे। मां एक रासायणिक माळखुं समीकरण छे, मेग्नेशियम ने हवामां सळગવાની प्रक्रिया માટેનું માળખાકીય સમીકરણ છે। ઓકે આગળ આજના